તમે શીખી ગયા છો સ્ટેટિસ્ટિકલ ક્વૉલિટી કંટ્રોલ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એટલે આંકડાશાસ્ત્રીય ગુણવત્તા ગુણવત્તાલક્ષી પ્રક્રિયા અને આ એસક્યુસીમાં તમે શીખ્યા છો કે જ્યારે કોઈપણ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એમાંથી નિદર્શો પસંદ કરીને આ જે ઉત્પાદન છે એ સારી સારી ગુણવત્તાવાળું છે કે નથી એની ચકાસણી કરી છે અને આ પ્રોસેસ એટલે કે આ પ્રક્રિયા દરમિયાન તમે જ્યારે ઉત્પાદન ચાલુ હશે ત્યારે એમાંથી કુ થોડા થોડા સમયાંતરે અથવા તો પછી અમુક 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 ગાડા પછી તમે નિદરશો કે જે ઉત્પાદન એકમો હોય એની ચકાસણી કરવામાં આવે છે અને આ ચકાસણી કર્યા પછી અને એ ચકા જે એકમો છે એ સારી ખા સારી ગુણવત્તાના છે કે કેમ એ ચકાસી અને એને એક એક ગોડાઉન હોય અથવા તો પછી જ્યાં જથ્થો સંગ્રહિત કરવામાં આવે છે ત્યાં મૂકવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે એ ઉત્પાદક એ જથ્થાને બજારમાં વેચાણ માટે મૂકે છે અને બજારમાં જ્યારે વેચાણ માટે મૂકે છે ત્યારે એ જરૂરી નથી હોતું કે દરેકે દરેક સો સો ટકા એકમો બધા ખામી ખામી રહિત હોય છે એટલે એ પહેલાં આપણે જ્યારે એ બજારમાં મૂકવામાં આવે છે એ પહેલાં તમારે એની ચકાસણી કરવામાં આવે છે અને આ ચકાસણીને આ ચકાસણીને આપણે સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિથી કરવામાં આવે છે સ્વીકૃતિ નિદર્શનમાં શું હોય છે કે જ્યારે જ્યારે ઉત્પાદક જે કોઈપણ વસ્તુનો એકમોનો જથ્થો એનું પ્રમાણ એટલે કે એકમો જે બનાવ્યા હોય એનો વિપુલ જથ્થો હોય પુષ્કળ પ્રમાણમાં જથ્થો હોય અને ત્યારે અને ત્યારે જ્યારે એની ચકાસણી કરવામાં આવે તો હંડ્રેડ પર્સન્ટ તપાસ એટલે કે દરેકે દરેક એકમોની ચકાસણી કરવી શક્ય નથી હોતી અને જો એ શક્ય હોય તો એ ખર્ચ વધે છે ટાઈમ વધે છે અને કંટાળાજનક પણ હોય છે અને ત્યારે આ સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિ એટલે એમાં શું કરવામાં આવે છે કે જ્યારે એ વિપુલ પ્રમાણનો જથ્થો હશે એ બજારમાં સપ્લાય થતાં પહેલાં એમાંથી અમુક નિદર્શો પસંદ કરવામાં આવે છે નિદર્શો પસંદ કરી અને તેમાંથી ખામીનું પ્રમાણ નક્કી કર્યું હોય છે ખામીનું પ્રમાણ નક્કી કર્યું હોય છે અને પછી એની ચકાસણી કરે છે જે ચકાસણી કરતાં એવું માલુમ પડે કે આ નિદર્શમાં આ બે કે ત્રણ જે પ્રમાણ નક્કી કર્યું હોય એ પ્રમાણે ખામીયુક્ત એકમો મળે તો આ સંપૂર્ણ જથ્થોનો અસ્વીકાર થાય છે અને આના માટે સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે હવે આપણે ટેલિટોપ પર સ્લાઇડ જોઈશું સ્વીકૃતિ નિદર્શનનો અર્થ સ્વીકૃતિ નિદર્શન એટલે ઉત્પાદિત માલની ગુણવત્તાની નિદર્શ તપાસ દ્વારા સમગ્ર જથ્થો સ્વીકાર્ય છે કે નહીં તે નક્કી કરવાની પ્રક્રિયા અને આના માટે સ્વીકૃતિ નિદર્શન માટે ઘણી બધી પદ્ધતિઓ છે એમાં એક છે એક નિદર્શન યોજના દ્વિનિદર્શન યોજના બહુ નિદર્શન યોજના અને આનુક્રમિક નિદર્શન યોજના આપણા અભ્યાસક્રમ મુજબ આપણે એક નિદર્શન યોજના અને દ્વિનિદર્શન યોજના પદ્ધતિ અને આ આ પ્રકરણમાં ફક્ત આપણે એક નિદર્શન યોજના જ શીખવાની છે એક નિદર્શન યોજના જ્યારે સમગ્ર જથ્થાનો સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય માત્ર એક જ નિદર્શનને આધારે કરવામાં આવે છે ત્યારે તેવી નિદર્શન યોજનાને નિદર એક નિદર્શન યોજના એટલે કે સિંગલ સિમ્પલિંગ પ્લાન કહેવામાં આવે છે આ યોજનાને સંકેતમાં કેપિટલ એન એન અને સી વડે દર્શાવવામાં આવે છે જ્યાં કેપિટલ એન એ જથ્થાના એકમો છે એને આપણે સમષ્ટિનું કદ પણ કહી શકીએ એ જ રીતે જે સ્મોલ એન છે સ્મોલ એન એ નિદર્શનું કદ છે અને સી એ સ્વીકૃતિ આંખ છે ખામીનું પ્રમાણ પણ કહી શકાય ઓકે જ્યારે સિમ્પલ સિંગલ સેમ્પલિંગ પ્લાન એટલે કે એક નિદર્શન યોજના આપણે ઇમ્પ્લીમેન્ટ કરવાની હોય છે એનો અમલ કરવાનો હોય છે તો એના પછી આપણે નિર્ણય લેવાનો હોય છે હવે નિર્ણય આ જે છે એ એક નિદર્શન યોજના છે અને કેપિટલ એન સ્મોલ એન અને સી એ એના પ્રાચલો છે એન બરાબર આપણે આગળની સ્લાઇડમાં જોયું એમ જથ્થાના એકમોની સંખ્યા છે એ જ રીતે સ્મોલ એ તપાસ માટે લીધેલ યદચ્છ નિદર્શનું કદ છે અને ડી બરાબર એટલે કે સી ખામીયુક્ત એકમોની સંખ્યા જો ડી એ લેસ દેન ઓર ઇક્વલ ટુ સી હોય એટલે કે ખામીયુક્ત ખામીયુક્ત એકમોની સંખ્યા એ ડી કરતાં ઓછી હોય તો જથ્થાનો સ્વીકાર થશે અને જો ખામીયુક્ત જથ્થાની એકમોની સંખ્યા એ સી કરતાં વધારે હોય તો જથ્થાનો અસ્વીકાર થશે ચલો આ જનરલી ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાતું હોય છે કે અર્થઘટન કરો તો આ એક સિંગલ સેમ્પલિંગ પ્લાન એટલે કે એક નિદર્શ યોજનાનું અર્થઘટન કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા હજાર આપ્યા છે સો આપ્યા છે અને બે આપ્યા છે તો હજાર શું છે કે એક કેપિટલ એન સમષ્ટિનું કદ છે જે ઉત્પાદક એકમો તૈયાર કર્યા હશે એક કેપિટલ એન સમષ્ટિનું કદ થયું અને એમાંથી આપણે સ્મોલ એન એટલે કે સો એકમના સો કદના નિદર્શ એક લેવાનો છે અને જેમાંથી આપણને સી ખામીયુક્ત એકમો એટલે કે બે બે જેટલા મળશે તો બે ત્યાં સુધી આપણે એનો સ્વીકાર કરવા આ જથ્થાનો સ્વીકાર કરવામાં આવશે નહીં તો જો એ બે કરતાં વધારે હશે તો આ જે જથ્થો છે એનો અસ્વીકાર થશે સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ એ ક્યુએલ એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ એટલે કે ઉત્પાદિત જથ્થામાં એક પણ એકમ ખામીવાળો ન હોય એવું ભાગ્ય જ બને છે ખામીવાળા આવા એકમોનું પ્રમાણ અમુક સદ સુધી અમુક હદ સુધી હોય છે તો તે જથ્થો સ્વીકારવામાં ગ્રાહકોને કશો વાંધો આવતો નથી આ ખામી પ્રમાણને વન ડેશ બરાબર એક ક્યુએલ કહેવાય છે યાદ રાખજો વન ડેશ બરાબર એક ક્યુએલ એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ વન ડેશ બરાબર એક ક્યુએલ એ જ રીતે સમૂહ અસહ્ય ખામી પ્રમાણ એટલે કે એલ ટી પીડી લોડ ટોલરન્સ પ્રપોર્શન ડિફેક્ટિવ ઉત્પાદિત એકમોમાં ખામીવાળા એકમોનું પ્રમાણ હદથી વધારે હોય તો જથ્થો ખરાબ ગુણવત્તા ગુણવત્તાવાળો ગણાય છતાં ગ્રાહકે તેની ખરીદી કરવી પડે છે આમ આવું ખામી પ્રમાણ પી ટુ ડેશ હોય તો તેને સમૂહ અસહ્ય ખામી પ્રમાણ એટલે કે લોડ ટોલરન્સ પ્રપોર્શન ડિફેક્ટિવ એલટીપીડી કહેવાય છે ચલો એ ક્યુએલ અને એલ ટીપીડીની એક સરળ ઉદાહરણ દ્વારા સમજૂતી આપું છું ધારો કે કોઈ એક ઉત્પાદક ટાંકણીનું ઉત્પાદન કરે છે આ ટાંકણીના ઉત્પાદનમાં જો ખામીવાળી ટાંકણીનું પ્રમાણ ચાર ટકા કે તેથી ઓછું હોય તો તે જથ્થાનો સ્વીકાર કરવાનું નક્કી કરવામાં આવે છે ચાર ટકાથી જો આ ઉત્પાદનમાં ચાર ટકાથી ઓછું ખામીવાળું પ્રમાણ મળશે તો આપણે આ જથ્થો જે છે એનો સ્વીકાર કરવામાં આવે છે એટલે કે એ ક્યુ બરાબર પી વન ડેસ બરાબર પી વન ડેસ બરાબર પોઈન્ટ ઝીરો ફોર છે એ ક્યુએલ બરાબર પોઈન્ટ ઝીરો ફોર તે જ પ્રમાણે ખામીવાળી ટાંકણીનું પ્રમાણ જો નવ ટકા કે તેથી વધારે હોય તો સંપૂર્ણ જથ્થાનો અસ્વીકાર કરવાનું નક્કી કરવામાં આવે છે તો એના માટે પી ટુ ડેસ પી ટુ બરાબર એલ બરાબર નવ ટકા છે તો નવ ટકા માટે પોઈન્ટ ઝીરો નાઇન છે ક્યારેક ધ્યાન આપો હવે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ જ્યારે નિદર્શન પદ્ધતિનો નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે કુલ જથ્થામાંથી આપણે કુલ જથ્થામાંથી આપણે અમુક નિદર્શો પસંદ કરવામાં આવશે અને એક જ નિદર્શન દ્વારા એક જ નિદર્શન પદ્ધતિ દ્વારા આપણે એ જથ્થાનો સ્વીકાર થશે કે અસ્વીકાર થશે એ સ્વીકાર એ નિર્ણય કરવાનો હોય છે હવે એવું બનતું હોય છે કે જ્યારે જથ્થાનું પ્રમાણ મોટું હોય છે ત્યારે ફક્ત એક જ નિદર્શન દ્વારા એક જ નિદર્શન દ્વારા નિર્ણય લેવાનો હોય છે ત્યારે જથ્થાનો સ્વીકાર અસ્વીકાર કરવો એ એક નિદર્શન પદ્ધતિ દ્વારા એકદમ યોગ્ય ગણાય ગણાશે નહીં કારણ કે ક્યારેક એવું બનતું હોય છે કે સારી ગુણવત્તાવાળી સારી ગુણવત્તાવાળો જથ્થો હશે એ પણ જ્યારે ચકાસણી દરમિયાન તપાસ દરમિયાન જો નિદર્શ પસંદ કરેલો હશે અને એ એક નિદર્શ એક નિદર્શ પણ ખામીવાળો હશે તો સંપૂર્ણ જથ્થાનો અસ્વીકાર થશે અને ત્યારે એવું થશે કે જે ગ્રાહ ઉત્પાદક છે ઉત્પાદકે જે ઉત્પાદન કર્યું છે એ સંપૂર્ણ જથ્થાનો નાશ કરવા પડતો હોય છે તો ત્યારે એ ઉત્પાદકનું જોખમ વધી જાય છે એટલે ઉત્પાદકનું જોખમ એટલે કે પ્રોડ્યુસર રિસ્ક સારી અને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓના જથ્થાનો અસ્વીકાર થવો એ ઉત્પાદનનું જોખમ કહેવામાં આવે છે પરિકલ્પના પરીક્ષણમાં આ પ્રકારની ભૂલોને પ્રથમ પ્રકારની ભૂલો કહેવામાં આવે છે અને તેને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે ઉત્પાદકનું જોખમ આલ્ફા બરાબર પ્રોબેબિલિટી ઓફ ગુડ ક્વોલિટી લોટ અને આલ્ફા બરાબર આ સૂત્ર યાદ રાખજો વન માઇનસ પી ઓફ એ આલ્ફા બરાબર વન માઇનસ પી ઓફ એ જ રીતે ક્યારેક એવું બનતું હોય છે કે ઉત્પાદકનું ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ જોઈ ગયા આપણે હવે ગ્રાહકનું જોખમ ક્યારેક એવું બનતું હોય છે કે નિદર્શન પદ્ધતિમાં ખામીયુક્ત પદાર્થ ખામીયુક્ત એકમો તપાસમાં ના આવ્યા હોય અને એ બજારમાં વેચાણ માટે મુકાઈ ગયા હોય તો ત્યારે ગ્રાહકને એ ખામીવાળી વસ્તુ ખરીદી કરવી ખરીદવી પડશે અને એને સંતોષકારક ના હોવા છતાં પણ એ વસ્તુનું ખરીદી કરવી પડશે તો એ સમયે ગ્રાહકનું જોખમ વધી જાય છે કન્ઝ્યુમર રિસ્ક ટેટોપ પર જોઈશો ગ્રાહકનું જોખમ ખરાબ કે અયોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓના જથ્થાનો અસ્વીકાર થતો હોય તો તેને ગ્રાહકનું જોખમ કહે છે પરિકલ્પના પરીક્ષણમાં તેને બીજા પ્રકારની ભૂલ કહેવામાં આવે છે તેને સંકેતમાં બીટા વડે દર્શાવવામાં આવે છે ગ્રાહકનું જોખમ એટલે કે ખરાબ ગુણવત્તાવાળો જે જથ્થો હોય એનો સ્વીકાર થવો એની સંભાવના એટલે કે પી ઓફ બી પી ઓફ બી બી બરાબર પી ઓફ એ આ સૂત્ર યાદ રાખજો બીટા બરાબર પી ઓફ એ જથ્થાના સંભાવનાની સ્વીકારવા જે નિર્ણય લેવાનો હોય છે એ જથ્થાના સ્વીકાર કરવો કે અસ્વીકાર એ સંપૂર્ણ નિર્ણય જથ્થાની સ્વીકારવાની સંભાવના ઉપરથી પી એ ઉપરથી આપણે નક્કી કરીશું કોઈપણ જથ્થાની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ તે જથ્થાના ખામી પ્રમાણ ઉપર આધાર રાખે છે ખામી પ્રમાણ એટલે કે પી વન ડેશ પી ફ્રેક્શન ડિફેક્ટિવ એક નિદર્શન યોજના એન એન અને સી હોય ત્યારે ડી એટલે કે ડિફેક્ટિવ વસ્તુ જો લેસ દેન ઇક્વલ ટુ સી હોય તો ત્યારે આ જથ્થાનો સ્વીકાર કરવામાં આવે છે તેથી પીડેશ ખામી પ્રમાણવાળા જથ્થાનો સ્વીકાર થવાની સંભાવના પી ઓફ એ નીચે મુજબ શોધી શકાય છે પી ઓફ એ બરાબર પી ઓફ ડી લેસ દેન ઇક્વલ ટુ સી એટલે કે પી ઓફ એ બરાબર પી ઓફ ઝીરો પી ઓફ વન પી ઓફ ટુ અપ ટુ પી ઓફ સી એટલે કે આપણે જે આ નિદર્શન યોજના સી એ ખામીયુક્ત એકમો કેટલા એ નક્કી કર્યા હશે ત્યાં સુધી આપણે એટલા એકમોની સંભાવના શોધવી પડશે દાખલા તરીકે સી બરાબર ત્રણ હોય તો આપણે પી ઓફ ઝીરો પી ઓફ વન પી ઓફ ટુ પી ઓફ થ્રી એ રીતે ત્રણ સુધીની સંભાવના શોધવી પડશે અને એને સરવાળો કરી અને પછી જોવામાં આવશે કે એ જે પ્રમાણ છે ખામી પ્રમાણ છે એ પ્રમાણે આ જથ્થાનો સ્વીકાર થશે કે નહીં અહીં પી ઓફ ડીની ગણતરી માટે અનેક વિતરણનો ઉપયોગ થાય છે આમ તો આપણે આ ચેપ્ટરમાં ત્રણ વિતરણનો ઉપયોગ થાય છે પ્રથમ વિતરણ અતિ ગુણોત્તર વિતરણ પછી દ્વિપદી વિતરણ અને એ જ રીતે પોઈસન વિતરણ જ્યારે આના ઉપર ધ્યાન આપજો જ્યારે એન ગ્રેટર લેસ ઓર ઇક્વલ ટુ ટુ હંડ્રેડ એટલે કે બસ્સો અથવા બસો કરતાં ઓછા હોય જથ્થાના એકમ સમષ્ટિનું કદ બસ્સો કે બસો કરતાં ઓછું હોય છે ત્યારે અતિગુણોત્તર વિતરણનો ઉપયોગ થાય છે અને એના માટે એનું સંભાવના ઘટત્વ વિધે પી ઓફ ડી બરાબર એનપી ડેસ સી ડી એન માઇનસ એનપી ડેસ એન માઇનસ ડી છેદમાં એન સી કેપિટલ એન સી સ્મોલ એન છે જ્યાં ડી બરાબર ખામીયુક્ત ખામીયુક્ત એકમોની સંખ્યા જે ઝીરો વન ટુ થ્રી આપણે નક્કી કર્યા હશે અને એના પ્રમાણે એની સંભાવના સ્વીકૃતિની સંભાવના શોધવામાં આવશે પી ઓફ એ પી ઓફ એ બરાબર જ્યારે એનની કિંમત ખૂબ જ મોટી હોય એટલે કે એન ગ્રેટર ધન ટુ હંડ્રેડ ત્યારે પોયસન વિતરણનો ઉપયોગ થાય છે પોયસન વિતરણ માટે સંભાવના ઘટત્વ વિધેય ઇ રેશ ટુ માઇનસ એનપીડેસ એનપીડેસ રેશ ટુ ડી અને છેદમાં ડી ફેક્ટ્રોલાય જ્યાં ડી બરાબર ખામીયુક્ત એકમોની સંખ્યા ઝીરો વન ટુ અપ ટુ સી જે આપણે નક્કી કર્યું છે અને એના માટે પી ઓફ એ સમયશન ડી ઝીરો ટુ સી પી ઓફ ડી એટલે કે સ્વીકૃતિની સંભાવના શોધવા માટે આ વિતરણનો ઉપયોગ કરીશું હવે ખામી પ્રમાણ પીડેશ એ ઝીરો વન પોઈન્ટ ઝીરો વન પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ઝીરો થ્રી એ અલગ અલગ હશે અને જો સરળ ભાષામાં કહીએ તો ખામીનું પ્રમાણ એટલે કે વન પર્સન્ટ ટુ પર્સન્ટ થ્રી પર્સન્ટ ફાઇવ પર્સન્ટ ટેન પર્સન્ટ એ ખામી પ્રમાણ આપણે નક્કી કર્યું હોય છે પરંતુ આપણને એ આપણને એની એ ખામી પ્રમાણને અનુલક્ષીને આપણે એ જથ્થાનો સ્વીકાર થશે કે અસ્વીકાર થશે એ એક નિદર્શન પદ્ધતિથી આપણે ઉપયોગ નિર્ણય લઈશું પરંતુ ત્યારે ક્યારેક એવું બને હોય બનતું હોય છે કે પી ડેશની એટલે કે ખામી પ્રમાણની વેલ્યુ માની લો બે ટકા એટલે કે પોઈન્ટ ઝીરો ટુ ઝીરો ટુ માટે એ જથ્થાનો સ્વીકાર થતો હોય છે અને ક્યારેક માની લો નવ ટકા એટલે કે પી ટુ ડેશ બરાબર પોઈન્ટ ઝીરો નાઇન તો એના માટે આ જથ્થાનો અસ્વીકાર થતો હોય છે અને આના માટે પી ડેશની અલગ અલગ કિંમતો માટે અલગ અલગ સ્વીકૃતિ આંક મળતો હોય છે અને આના માટે ગ્રાહક અને ગ્રાહક અને ઉત્પાદક બંનેનું જોખમ અને બંનેનું જોખમને આપણે અવગણવાનું હોય છે બંનેનું જોખમ ઓછું થાય એ રીતે એક વક્ર તૈયાર કરવાનું હોય છે એને કહીશું આપણે ટેલિ લક્ષણ વક્ર ઓશી કવ કવ એટલે કોઈ એક નિદર્શન યોજના એન સી એન માં એન એકમોવાળા જથ્થા માટે સ્મોલ એન્ડ નિદર્સ અને સી ખામીયુક્ત એકમોની સંખ્યા બદલાવાથી જુદી જુદી યોજનાઓ મળી શકે છે આ પૈકી જે યોજના ઉત્પાદકને તેમજ ગ્રાહકોને વધુમાં વધુ રક્ષણ આપી શકે તે યોજનાને સારી યોજના કહેવાય છે અને તે ક્રિયાલક્ષી વક્ર દ્વારા જાણી શકાય છે એટલે ક્રિયા